ના માણાવાવના રેવન્યુ વિસ્તારના સરકારી અને ગૌચરની જમીન પર અચાનક જ વિકરાળ આગ લાગતા તંત્ર મારતે ઘોડે ઘટનાસ્થળે પહોંચ્યું હતું ને અમરેલી ધારી રાજુલા ચલાલાના ફાયર ફાઈટર દોડ્યા હતા ને મોડી રાત્રે આગ કાબૂમાં આવી ગઈ હતી ને અંદાજે 8 હેક્ટરમાં આગ લાગી હોવાનું મામલતદાર દ્વારા જણાવાયું હતું. જ્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ માણાવાવના ડુંગરાળ વિસ્તારમાં એક સિંહ તેના 2 સિંહબાળ સાથે રહેતી હતી, જે આગથી દૂર ડુંગર પર જઈ ચડી હતી, જે કેમેરામાં આબાદ ઝડપાઈ હતી અને દેશની શાન સમા સિંહોનો આબાદ બચાવ થતા તંત્ર અને સિંહ પ્રેમીઓએ હાશકારો અનુભવ્યો હતો. જ્યારે એક જ અઠવાડિયામાં અલગ અલગ 3 જગ્યાએ આગ લાગી હતી, જેમાં ખાંભાના લાપાડા ડુંગર બાદ મિતિયાલા અભયારણ્યમાં અને ગઈકાલે માણાવાવ ખાતે લાગેલી આગથી તંત્ર વધુ એકવાર દોડતું થયું હતું ને સિંહ સાથે 2 સિંહબાળનો બચાવ થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. ધારી તાલુકાના માણાવાવ ગામે સરકારી પડતર જે ડુંગરાની જમીન આવેલ છે તેમાં આશરે 1 વાગે આગ લાગેલી અને એમાં રેવન્યુ તલાટી દ્વારા અમારો જાણ થતાં તરત જ અમોએ ચલાલા અમરેલી અને રાજુલાથી ફાયર ફાઈટરો મગાવેલ અને ફોરેસ્ટના માણસો પણ આવી ગયેલ અને પ્રાંત અધિકારી શ્રી ધારી, તાલુકા વિકાસ શ્રી ધારી તથા અમો મામલતદાર શ્રી તથા ફાયર અધિકારી શ્રી અમરેલી ઘટનાસ્થળે આવી ગયેલ અને આગ લગભગ આશરે 8 હેક્ટરમાં લાગેલ હોવાનો અંદાજ બેસે છે અત્યારે, અને તેમાં કોઈ જાનહાનિ કે અન્ય કોઈ પશુહાનિ પ્રાથમિક દ્રષ્ટિએ થયાનું જણાતું નથી અને આગ અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં આવી ગયેલ છે. સર, આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ છે તો એના માટે શું? જી, વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે, પરંતુ અમને અહીંયા એક સિંહણ અને એના બચ્ચા સાથે જોવા મળેલ, પરંતુ તે આગ લાગતા આ વિસ્તારની બહાર નીકળી ગયેલ છે અને ફોરેસ્ટના માણસો ટ્રેક કરવાની સાથે છે.